પોરબંદર પાલિકા સંચાલિત ઓપન એર થિયેટર રવિન્દ્ર રંગમંચનો રૂપિયા અઢી કરોડના ખર્ચે નવીનીકરણ મંજૂર કરાયું હતું ત્યારે ધારાસભ્યના હસ્તે શિલાન્યાસ કાર્યક્રમ પણ યોજાયો હતો પરંતુ પાલિકા અને સંસ્થા વચ્ચે એગ્રીમેન્ટના સહમતી ન થતાં રિનોવેશનની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી અને થાય તેમ પણ લાગતું નથી પોરબંદર શહેરની કલા રસિક જનતા માટે ઓગણીસો સાઠ ના દશકામાં સ્વર્ગવાસ ડોક્ટર બી ડી ઝાલાના પદ હેઠળના

તે ભવ્ય ભૂતકાળ ધરાવતો રંગમંચ છેલ્લા એક દાયકાથી જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં છે જંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્રની ઊંઘ ઉડી હોય તેમ રંગમંચના નવીનીકરણનો નિર્ણય લેવાયો હતો અને પાલિકા દ્વારા અંદાજે અઢી કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં નવા રંગરૂપ સાથે અત્યાધુનિક ઓડિટોરિયમનું નિર્માણ સાંસ્કૃતિક સંસ્થાના સહયોગથી કરવામાં આવશે તેવું જાહેર થયું હતું અને આ કામગીરીના શિલાન્યાસ વિધિ પણ તારીખ વીસ જુલાઈ ના રોજ સવારે દસ વાગે રંગમંચ ખાતે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા પાલિકા પ્રમુખ સરજુભાઈ કાર્યા અને સંસ્થાના ટ્રસ્ટીઓ અને અન્ય મહાનુભાવોના હસ્તે થઈ હતી તે સમયે એવું જણાવાયું હતું કે સિંતેરભાઈ એકત્રીસ ની સાઈઝ ધરાવતા વિશાળ સ્ટેજ સાથેનું સૌરાષ્ટ્રમાં ક્યાંય ન હોય તે પ્રકારનું બે માળનું આધુનિક ઓડિટોરિયમ બનાવવામાં આવશે જેમાં છસો પચાસ લોકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા હશે ઉપરાંત નીચેના ભાગે બેન્ક્વેટ હોલની સુવિધા પણ હશે જેથી નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સગાઈ લગ્ન સહિતના પ્રસંગમાં પણ આ સ્થળ ઉપયોગી નીવડી શકે વાહનો રાખવા માટે વિશાળ પાર્કિંગ ઉપરાંત બહારના ભાગે વિવિધ વૃક્ષો પણ વાવવામાં આવશે તેવું સુંદર આયોજન જાહેર થયું હતું પરંતુ ખાતમૂરત બાદ નવીનીકરણની કામગીરી શરૂ જ કરવામાં આવી નથી ત્યારે આ અંગે સંસ્થાના મુખ્ય વ્યક્તિએ જણાવ્યું હતું કે અંદાજે થી અઢી કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવવાનું હતું પાલિકા દ્વારા દસ વર્ષ માટે સંસ્થાને સોંપવાનું એગ્રીમેન્ટ કરવામાં જણાવ્યું હતું પરંતુ આટલો ખર્ચ કર્યા બાદ દસ વર્ષને બદલે વધુ વર્ષ સંસ્થાને સંચાલન સોંપવામાં આવે તેવી માંગ કરી હતી તેમ કે પાલિકાએ કોઈ પ્રત્યુત્તર ન આપતા રવિન્દ્ર રંગમંચનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી જેથી હાલ પણ આ રંગમંચ બિસ્માર હાલતમાં ફાસી રહ્યું નોચરે ચડે છે ત્યારે હવે પાલિકાએ તેનું વહેલી તકે નવીનીકરણ કરવું જોઈએ તેવી કળા પ્રેમી જનતાની માંગ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર